नमस्कार दर्शक मित्र, स्वागत है तमारू आपणी यूट्यूब चैनल पर। तो आज आपणे वात करवानी छे मलहार ठक्करनी आवनारी गुजराती फिल्म शुभ यात्रा विषे। जे आ फिल्म नो ट्रेलर रिलीज करी देवामां आव्युं छे अने तमने बधाने खबर होय के ना खबर होय, आ फिल्म साउथ नी फिल्म पप्पू पासपोर्ट नी ऑफिशियली रीमेक छे। तो ट्रेलर जोया पछी घणा बधा लोको कम्पेरिजन करशे, पर्सनली हूँ पण करीश। जी हाँ, तो कम्पेरिजन तो थवानी छे कारण के आ एक रीमेक फिल्म छे। तो फिल्म सारी छे के नहीं, ट्रेलर केवुं छे के नहीं, एना विशे आपणे आजे वात करवानी छे। तो मलहार ने लोको जे पसंद करे छे ए लोको तो अवश्य फिल्म जोवा जवाना छे, पण आ रीमेक छे केटला लोको जाणता था के नता जाणता कॉमेंट सेक्शन में जणावजो। तो अहीं मैं पप्पू पासपोर्ट फिल्म जोई थी अने मने कई फिल्म बहु खास लागी नथी, पण फिल्म जोवानी मजा क्यारे आवे छे ज्यारे विजय सेतुपतिनुं कैरेक्टर अने जे योगी बाबूनुं कैरेक्टर छे ने ए फिल्म में आपणने जकड़ी राखे छे, एटले फिल्म जोवानी मजा आवे छे। तो अहीं जोवा जेवुं पहेलुं तो ए रहेशे के मलहार ठक्कर एने रिप्लेस करशे के नहीं, अने जे सपोर्टिंग कैरेक्टर छे એ રિપ્લેસ કરશે કે નહીં। એટલે કે કહેવાનો મતલબ છે કે જે રીતે સાઉથમાં આ બતાવવામાં આવ્યું હતું અહીંયા એ જ રીતે બતાવવામાં આવશે કે ફિલ્મમાં થોડો ઘણો ચેન્જ જોવા મળશે। મારી વાત કરું તો જે મેં પપ્પુ પાસપોર્ટ ફિલ્મ જોઈ છે એમાં મને કંઈ ખાસ નહોતું લાગ્યું, પહેલાં જ કહી દઉં, પણ ગુજરાતી વર્ઝનનું ટ્રેલર જોયું, એટલે કે આપણી શુભ યાત્રા ફિલ્મનું ટ્રેલર જોયું તો સારું એવું લાગી રહ્યું છે। ગુજરાતી ભાષામાં મને એવું લાગી રહ્યું છે કે મજા આવી રહી છે। મને એવું લાગે છે કે સાઉથની ફિલ્મ જે છે ઓરિજિનલ એના કરતાં ગુજરાતી વર્ઝનમાં મજા આવશે, કારણ કે જે રીતે ટ્રેલર કટ કરવામાં આવ્યું છે, ટ્રેલરમાં જે ગુજરાતી ડાયલોગ બતાવવામાં આવે છે અને જે મલહારનું કેરેક્ટર બતાવવામાં આવ્યું છે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે। જી હા, આમ તો મલહાર ઠક્કર કોમેડી રોલ કરી જ રહ્યા છે, પણ આ એક એવી રીતે કરી બતાવવામાં આવ્યું છે, જે રીતે ડાયરેક્શન કરવામાં આવ્યું છે મને પરફેક્ટ લાગી રહ્યું છે। બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત કરું કે જે BGM વાગી રહ્યું છે એ પણ બહુ ફની એવું લાગી રહ્યું છે, મજા આવે એવું લાગી રહ્યું છે, અટ્રેક્ટિવ છે। તો અહીંયા બીજું વાત કરું તો આ ફિલ્મના પ્રોડ્યુસર છે નયન તારાજીયા અને વિઘ્નેશ શિવા, આ સાઉથના એક્ટર છે જે અમને ગુજરાતી ફિલ્મમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, એટલે કે પ્રોડ્યુસ કરી રહ્યા છે। તો મને પૂરેપૂરો એવો કોન્ફિડન્સ લાગી રહ્યો છે કે જે સાઉથની ફિલ્મ છે એના કરતાં ગુજરાતી વર્ઝનમાં મને મજા આવશે, ટ્રેલર પરથી એવું લાગી રહ્યું છે। પણ જોવા જેવું એ રહ્યું કે બોલિવૂડની ઘણી બધી ફિલ્મો રીમેક થાય છે, એટલે કે સાઉથની ફિલ્મો બોલિવૂડમાં રીમેક થાય છે અને ચાલતી નથી। તો મલહાર ઠક્કરની આ ફિલ્મ ગુજરાતી વર્ઝનમાં ચાલશે, જે રીમેક છે ઓફિશિયલી પપ્પુ પાસપોર્ટની, તો પણ ક્વેશ્ચન માર્ક અહીં બને છે કે ગુજરાતી ઓડિયન્સને રીમેક ફિલ્મ પસંદ આવશે અને ગુજરાતી ભાષામાં એટલે કે ગુજરાતી ફ્લેવરમાં આ ફિલ્મ જોવાની મજા આવશે કે નહીં, સક્સેસફુલ જશે કે નહીં એ જોવા જેવું રહ્યું। બાકી ટ્રેલર જે રીતે કટ કરવામાં આવ્યું છે, જે રીતે ટ્રેલરમાં બતાવવામાં આવી રહ્યું છે, મને તો પોઝિટિવ વાઇબ્સ આવી રહી છે। જી હા, ચોખ્ખે ચોખ્ખું કહી દઉં, બાકી રીમેક જેવું મને કંઈ લાગી નથી રહ્યું, મજા લાગી રહી છે કારણ કે ગુજરાતી લેંગ્વેજમાં અને ગુજરાતી ફિલ્મ જોવાની મજા જ કંઈક અલગ છે। બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી દો। બાકી મળીએ કંઈક નવા વિડીયો સાથે, જય વંદે માતરમ।